હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું હૈતવનિક શાક અને મકાની રોટલી તો જોઈ લઈએ આપણે કેવી રીતે બને છે તો સૌ પ્રથમ આપણે સરસો ભાજી લઈશું એમાંથી જે કૂળા પાંદડા હોય છે તે આપણે નીકળવાના છે પીળા પાંદડા આપણે નથી લેવાના અને મોટા પાંદડા બી નહીં એમાંથી જે આપણે એકદમ કૂણા પાંદડા હોય છે તે લઈશું અને એવું કહેવાય છે કે જે ત્રણ પાંદડાવાળી હોય એ જ સરસોની ભાજી કહેવાય છે તો આવી રીતે આપણે એકદમ કૂણા પાંદડા લેવાના છે તો આપણે ભાજીમાંથી બધા જ આવી તરા કૂણા પાંદડા નીકાળી દઈશું તો તમે જોઈ શકો છો મેં બધા જ ગુણા પાંદડા નીકળી દીધા છે હવે આપણે પાલક લઈશું આપણે પાલકના બી પાંદડા લેવાના છે થોડા તેમાંથી આપણે જે સારી સારી પાલક હશે તે લઈશું એકલી સરસોની ભાજીથી શાકમતી બનાવવાનું અને અંદર આપણે પાલકના પાંદડા બી નાખીશું તો અહીંયા મેં થોડાક પાંદડા લીધા છે પાલકના અને થોડીક મેથી લીધી છે તમારે અહીંયા મૂળાની ભાજી લેવી હોય તો તમે મૂળાની ભાજી બી લઈ શકો છો અને આ જે લીલા ચણા હોય છે એના પાંદડા છે જેને મેં ઝીણા સમારે લીધા છે તો મેં બધી જ ભાજીને મિક્સ કરીને સરખી રીતે ધોઈ નાખી હતી બેથી ત્રણ પાણીએ હવે આપણે એક ચુખું પણ લઈશું એની અંદર મીઠું નાખવાનું છે મીઠું નાખીને પછી આપણે જે ફરીથી બધી જ ભાજી ધોઈ નાખી હતી અને આપણે ફરીથી મીઠાના પાણીમાં ધોવાની છે તો આપણે બધી જ ભાજીને સરસ રીતે ધોઈ નાખી છે હવે આપણે આને એક ચોપર લઈશું એની ઉપર આપણે બધી જ ભાજીને સરસ રીતે એકદમ ઝીણી ઝીણી કટ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી ભાજી સરસ રીતે એકદમ ઝીણી કટ થઈ ગઈ છે હવે આપણે એક વાસણ લઈશું એની અંદર આપણે જે ભાજીને ઝીણી સંભાળી લીધી હતી તે નાખી દઈશું અને આપણે જે ચણાની ભાજી હતી તે બી નાખી દઈશું અને થોડુંક પાણી નાખીશું અને થોડુંક મીઠું આપણી ઉપર ઢાંકણું ઢાંકવાનું નથી આપણે એ ઢાંખોલું જ અને આપણે બફાવા દેવાની છે ભાજીને એ ભાજી તો તરત બફાઈ જાય છે તો તમે જોઈ શકો છો આપણી ભાજી સરસ રીતે બફાઈ ગઈ છે એને હવે આપણે ઠંડી થવા દેવાની છે ત્યાં સુધી આપણી મકાઈનો લોટ રેડી કરી દઈશું તો એક કપ અહીંયા મકાઈનો મેં લોટ લીધો છે એની અંદર તમારે ઘઉંનો લોટ નાખવો હોય તો તમે નાખી શકો છો મીઠું નાખીશું અને આપણે અહીંયા પાણીને ગરમ કરીને લેવાનું છે તો પાણી મેં ગરમ કર્યું છે અને આપણે હાથીની પણ થોડીવાર આપણે એક ચમચી લઈશું એની મદદથી આપણે એને મિક્સ કરી લઈશું તો આપણે હાથની મદદથી સરખી રીતે આપણે આને મકાઈનો લોટ વાંધી દેવાનો છે જો તમારી મકાઈની રોટલી તૂટી જતી હોય તો તમારે એની અંદર થોડોક ઘઉંનો લોટ અને થોડોક મેદો નાખશો તો તમારી રોટલી ખૂબ જ સરસ બનશે તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે તો થોડુંક તેલ લઈશું અને થોડી વાર આપણે મસરી લઈશું એને બી આપણે દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ તો આપણી ભાજી બી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે એની આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એની આપણે સરસ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે તો આપણે અહીંયા લઈશું સૂકી ડુંગળીની પેસ્ટ ઘી આદુ મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ ટામેટાની પેસ્ટ જીરું મીઠું હળદર લાલ મરચું રાઈ ધાણા જીરું ગરમ મસાલો અને હિંગ તો આપણે સૌ પ્રથમ એક પેન લઈશું એની અંદર આપણે ઘી લઈશું કારણ કે સરસોનું શાક તો ઘી મસ્ત સરસ લાગે છે વઘારેલું તો આપણે અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઘી લેવાનું છે ઘી આપણું સરસ રીતે ગરમ થઈ જાય એની અંદર આપણે જીરું નાખીશું હાફ ટેબલ સ્પૂન જીરું ના રહી નાખીશું હાફ ટેબલ સ્પૂન અને હિંગ નાખી છે મેં અહીંયા હવે આપણે અહીંયા લસણની પેસ્ટ નાખવાની છે તો લસણ આપણે થોડુંક અહીંયા વધારી જ લેશું તમારે અહીંયા લીલું લસણ નાખવું હોય તો તમે લીલું લસણ બી નાખી શકો છો લસણને આપણે સારી રીતે શેકાવા દેવાનું છે આપણે અહીંયા ડુંગળી જીની સમારેલી છે એકદમ જીની સમારી છે તે નાખીશું એક ડુંગળી લીધી હતી મેં અહીંયા આદુ અને લીલા મરચાં હતા એની પેસ્ટ કરેલી હતી એક ટેબલ સ્પૂનનું એ નાખીશું એને આપણે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપણે ડુંગળી બી સરસ શેકાઈ ગઈ છે એની અંદર આપણે ટામેટાની પેસ્ટ નાખવાની છે એક ટામેટું હતું અને બી આપણે સરસ રીતે કૂક કરી દઈએ એકથી બે મિનિટ માટે તો તમે જોઈ શકો છો આપણા ટામેટા અને ડુંગળી સરસ રીતે કૂક થઈ ગયા છે આની અંદર હવે આપણે બધા મસાલા એડ કરીશું તો સૌપ્રથમ મીઠું નાખીશું ટેસ્ટ મુજબ લાલ મરચું નાખીશું બે ટેબલ સ્પૂન હળદર નાખીશું હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર નાખીશું બે ટેબલ સ્પૂન અને ગરમ મસાલો નાખીશું હાફ ટેબલ સ્પૂન તો આ બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા સરસ રીતે મસાલા બધા શેકાઈ ગયા છે અને તેલ બી છૂટું પડી ગયું છે હવે આપણે જે ભાજીની સરસ પેસ્ટ કરી દીધી હતી તે નાખી દઈશું અંદર આ એક જલ્દીથી બની જતું આ સરસોનું શાક છે એની બીજી બી એક અલગ રીતે આવે છે આ સરસોનું શાક બનાવવામાં પણ એમાં તમારે એકથી દોઢ કલાકનો ટાઈમ લાગે છે તો આપણે આ ભાજીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ જલ્દી બની જાય છે આપણે થોડું કપડે પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે આને કૂક થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે તો આપણે એનું ઢાંકણ નાખી દઈશું અને એને સરસ રીતે કૂક થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે હવે આપણે મકાઈની રોટલી બનાવી દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટને રેસ્ટ કરતા એક આપણે લોવા લઈશું એક નાનો એને આપણે કોરો લોટ લઈશું અને આપણે હાથની મદદથી જ આપણે આની રોટલી વણવાની છે કેમ કે આ લોટ એકદમ સોફ્ટ જ હોય છે તો આપણી રોટલી સરસ બની જશે આવી રીતે આપણી તવી બી સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે જે રોટલી બનાવી છે મકાઈની તે આપણે તવીની ઉપર નાખી દઈશું આપણે આને ધીમા તાપી જ શેકવા દેવાની છે જેથી આપણી જે રોટલી છે તે કાચીના રહી જાય અને આપણે બીજી બાજુ ફેરવી દઈશું અને આપણે કપડાની મદદથી સરસ રીતે એકદમ ધીમા તાપી આને શેકવા દઈશું એની ઉપર આપણે ઘી લગાવીશું અને મકની રોટલી ઉપર ઘી લગાવવાથી એકદમ સોફ્ટ બને છે રોટલી આપણે ખાવામાં બી એની આપણે બીજી બાજુ બી શેકી લઈશું તો બીજી બાજુ બી આપણે ઘી લગાવી લેવાનું છે તમે જોઈ શકો છો રોટલી સરસ રીતે ફૂલવા લાગી છે તો આપડી મકાઈની રોટલી બી તૈયાર થઈ ગઈ છે આવી રીતે આપણે બધી જ રોટલીનો બનાવી દઈશું આપણું શાક બની ગયું હતું એની ઉપર આપણે એક તડકો કરવાનો છે ઘીનો તો થોડુંક ઘી લઈશું એક ટેબલ સ્પૂન ઘી ગરમ થઈ જાય પછી આપણે એની અંદર લાલ મરચું નાખીશું હાફ ટેબલ સ્પૂન આપણે લાલ મરચું નાખીશું અને તરત જ આપણે જે સરસોનું શાક સર્વ કરી દઉં એની ઉપર નાખી દઈશું જેનાથી ખાવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો રેડી છે આપણું આ સરસો કા શાક મક્કી કી રોટી જે આપણને પંજાબની યાદ અપાવી દે તો તમે શિયાળા મને જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો તો ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે આવજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકન ઉપર ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે